સાબરકાંઠાના વડાલીમાં પુલવાના હુમલામાં શહીદ થનાર જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી. જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલાની 14 ફેબ્રુઆરી એટલે કે ગઈકાલે પહેલી વર્ષી હતી અને દેશ શહીદ જવાનોને સલામ કરી રહ્યું છે. જ્યારે આપણે ગયા વર્ષે એટલે કે 14 ફેબ્રુઆરી 2019 આપણા દેશના 44થી વધુ જવાનોને ગુમાવ્યા હતા. આ 14મી ફેબ્રુઆરીએ બ્લેક ડે તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે આપણા ભારત દેશમાં કેન્ડલ માર્ચ યોજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જ્યારે સાબરકાંઠાના વડાલી તાલુકામાં યુવાનો દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. આ કેન્ડલ માર્ચ ધરોઈ 3 રસ્તાથી જૂના પોલીસ સ્ટેશન પાસે આવેલા વિવેકાનંદ ચોક સુધી યોજાઈ હતી. ત્યારબાદ વિવેકાનંદ ચોકમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ નગરપાલિકાના સ્ટાફ તેમજ રિટાયર્ડ આર્મી જવાનો તેમજ ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વડાલીના રિટાયર્ડ આર્મી જવાનોએ 44થી વધુ શહીદ થયેલા જવાનોને સલામી આપી ફૂલની પાંખડીઓ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને સ્ટાફ દ્વારા પણ ફૂલની પાંખડીઓ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ છેલ્લે રાષ્ટ્રીય ગાન ગાઈને આ 44થી વધુ શહીદ જવાનોને યાદ કરવામાં આવ્યા હતા. ધ્રુવ મારી જેડેશ ટીવી વડાલી.